આઈ થિંક ગુજરાતી ફૂડને ને કોઈ પણ કુઝીન બીટ નથી કરી શકતું, એ મારું પોતાનું ઓપિનિયન છે. બટ મારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે કે હું જેટલા પણ લોકોને મળી છું, એ લોકોએ મને એ જ કીધું છે કે દેટ વી વોન્ટ ટુ ઈટ ગુજરાતી ફૂડ એન્ડ વી લવ ગુજરાતી ફૂડ. સો એના બેસિસ ઉપર હું કહી રહી છું. બીજી, બોલિવૂડ કર્યા પછી તમે હવે ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છો, તો તમારી ફિલ્મ ગુજરાત 11 એ વિશે અમારા દર્શકોને કંઈ કહેશો? આઈ મીન ગુજરાતી, યસ, અમારી ફર્સ્ટ ફિલ્મ છે. અને આ હું જ્યારે મને નરેશન આપેલી અમારા ડિરેક્ટર સરે, જૈન સરે, તો આઈ થિંક ફર્સ્ટ નરેશનમાં જ મેં હા પાડી દીધેલી, કારણ કે ધ ફિલ્મ હેઝ અ સોલ ટુ ઇટ. આઈ મીન ધ સ્ક્રિપ્ટ ઇટ સેલ્ફ ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ ઓલ્સો ઇટ હેઝ અ લવલી મેસેજ. એ પણ કેવા થ્રુ ધ ફિલ્મ વી આર ટ્રાઇંગ ટુ સે દેટ એવરીબડી ડિઝર્વ્સ અ સેકન્ડ ચાન્સ. યુ નીડ ટુ ચેન્જ યોર પર્સપેક્ટિવ ટુવર્ડ્સ અધર, મતલબ તમારો જે નજરિયો છે એ તમારે બીજાના આંખોથી પણ જોવો જરૂરી છે. મે બી સર્કમસ્ટાન્સીસ એવા થઈ જાય ક્યારે એક માણસ ભૂલ કરી લે, પણ એનો મતલબ એ નહીં કે એને એ જ કેટેગરીમાં નાખી દઈએ. તમે ડાન્સર છો અને આ ફિલ્મમાં તમે ફૂટબોલ કોચ છો, તો ડાન્સ અને સ્પોર્ટ્સ કેવી રીતે પ્રિપરેશન્સ કર્યા તમે? બે ચીજ માટે ફિઝિકલી એક્ટિવ હોવું બહુ જરૂરી છે, અને થેન્કફુલી મારા ડાન્સના લીધે મેં થોડુંક લાઈક આઈ કુડ પુલ ઓફ ધીસ રોલ, કારણ કે સ્ટેમિના એના માટે બહુ જોઈએ અને ઓલરેડી બિલ્ટઅપ હતી. કમિંગ ટુ ફૂટબોલ કોચિંગ, મારે પોતે પહેલાં શીખવું પડ્યું. મારી 2-2.5 મહિનાની પ્રોપર ટ્રેનિંગ કરાવેલી મારા ડિરેક્ટર સરે, અને દેટ્સ હાઉ હી એકચ્યુઅલી પ્રિપેર્ડ મી ફોર ધ રોલ. એન્ડ આઈ રિયલી હોપ કે મેં જસ્ટિસ કર્યું હોય એમના ફિલ્મને. કઈ ડિફિકલ્ટી ફેસ કરી તમે ફિલ્મમાં? ડિફિકલ્ટી તો એમ કાંઈ નથી, કારણ કે ગુજરાતી મારી મધર ટંગ છે, તો હું ઘરમાં ગુજરાતી બોલું છું. અધર દેન દેટ થોડા ન્યુઆન્સીસ હોય કે જેમ ગુજરાતીમાં શનો ઉપયોગ બહુ વધારે થાય છે, એન્ડ મારી બહુ બોમ્બૈયા ગુજરાતી છે કે સ સ સ સ સ, તો ડબિંગની અંદર ઇનફેક્ટ સૌથી કરતાં વધારે મહેનત જે મને લાગી છે ડબિંગની અંદર લાગી છે, કારણ કે જે અમારા ડબિંગ એક્સપર્ટ હતા, એવરી વર્ડ મને બંધ કરીને ના આવી રીતે ને એમ લાઈક, અરે ઠીક એના ઉપર કેરેક્ટર તો બોમ્બે સે દિખાયા હે તો ક્યાં ફરક પડતા હૈ. સો યા, આઈ થિંક ધ મેક્સિમમ અમાઉન્ટ ઓફ એનર્જી એન્ડ એફર્ટ્સ વિચ હેઝ ગોન ઇઝ ઇન ધ ડબિંગ. સ્પોર્ટ્સ બેઝ ફિલ્મ મેં આજ સુધી કરી નથી, એટલે મેં કીધું કે આ કમ્પ્લીટલી ઓફ બીટ ફિલ્મ છે જેટલી મેં કરી છે પાસ્ટમાં. તો દેટ વોઝ અ ફર્સ્ટ રીઝન વાય આઈ સેડ યસ. સેકન્ડલી, ઇટ ઇઝ નોટ અ લવ સ્ટોરી, ઇટ ઇઝ અબાઉટ યોર ઓન નેશન, હાઉ યુ ટેક ઇટ ફોરવર્ડ, એન્ડ ઓલ્સો ઇટ ઇઝ અબાઉટ, યુ નો, કે અગર કોઈ એક માણસ કે ઘણા છોકરાઓ જે છે એક ડાર્કનેસના તરફ ઇન્ક્લાઇન થઈ રહ્યા છે, તો હાઉ ટુ પુલ દેમ આઉટ એન્ડ શો દેમ ધ લાઇટ. ધ ફિલ્મ ઇઝ અબાઉટ દેટ, સો ઇટ હેઝ અ વેરી પોઝિટિવ થિંગ ઇટ સેલ્ફ. તો તમારો ફેવરેટ સ્પોર્ટ કયું છે? હું ઓલરેડી શૂટિંગ કરું છું, ફિલ્મ શૂટિંગ નહીં, રાઇફલ શૂટિંગ. આઈ એમ અ રાઇફલ શૂટર ઓલરેડી. સો નેશનલ્સમાં મેં પાર્ટ લીધેલો મેમાં, અને અત્યારે માવલનકર ગઈ હતી ત્યાં પણ હું એસ્પાયરિંગ શોટ કરીને, બટ આઈ એમ પ્લાનિંગ ટુ, આઈ એમ ટ્રાઇંગ ટુ ઓન ઓર વિન અ મેડલ, લેટ્સ સી નેક્સ્ટ યર પ્રોબેબલી. ડેઝી શાહ, એટલે ગુજરાતીમાં જનરલી ડેઝી નામ જોવા નથી મળતું, તો આ કેવી? ઘણા લોકો બહુ કન્ફ્યુઝ થાય છે, એટલે મને કેટલા લોકોએ એ પણ કીધું છે કે આ યુ ક્રિશ્ચિયન, આ યુ કેથલિક? સે નો, આઈ એમ, માય નેમ સે સાઉન્ડ્સ લાઈક એઝ ઇફ આઈ એમ ક્રિશ્ચિયન ઓર કેથલિક, બટ નો, માય સેકન્ડ નેમ ઇઝ શાહ. સો મે બી બીકોઝ મારા જે પપ્પા છે એ ક્રિશ્ચિયન કમ્યુનિટીમાં રહેલા છે, એમનું નાનપણ આખું ત્યાં, એમનું કોલેજિંગ ને એ બધું એ ક્રિશ્ચિયન કમ્યુનિટીમાં થયું, તો મે બી હી વોઝ ઇન્કલાઇન્ડ ટુવર્ડ્સ ઇટ, એન્ડ દેટ્સ વાય દે નેમ્ડ મી ડેઝી. ઇનફેક્ટ મેં આ ક્વેશ્ચન મારા મમ્મી પપ્પાને પણ પૂછેલો કે મારું નામ ડેઝી કેમ રાખ્યું, સો દે સેડ વી લાઈક ધ નેમ, ધેટ્સ વાય વી કેપ્ટ ઇટ. આફ્ટર ડુઈંગ બોલિવૂડ એન્ડ વિથ ધી સલમાન ખાન, તમે રિજનલમાં આવ્યા ગુજરાતીમાં, તો શું કારણ હતું? ક્યાંક તમને એવો ડર નહોતો, કારણ કે બોલિવૂડ કર્યા પછી કોઈ એવું ઈચ્છતું નથી કે રિજનલમાં પાછું? હું તો રિજનલથી જ આવી છું ને, હું સાઉથ ફિલ્મ્સ કરતી હતી પહેલાં. મેં ક્યારેય સપનામાં પણ નહોતું સોચ્યું કે હું કોઈ બોલિવૂડ ફિલ્મ કરીશ. થઈ, વોટ એવર કેમ ટુ મી આઈ એક્સેપ્ટેડ ઇટ વિથ ઓપન આર્મ્સ, એન્ડ આઈ મીન આઈ જસ્ટ ફીલ કે કોઈએ પણ પોતાના લિમિટેશન્સ ના બાંધવા જોઈએ. આજે બધા રિજનલ ફિલ્મ્સની અંદર કોન્ટેન્ટ બહુ મોટું છે. આજે હિન્દી ફિલ્મ્સમાં પણ જોઈ લો કે નાની ફિલ્મ્સ છે પણ એનું કોન્ટેન્ટ એટલું સ્ટ્રોંગ છે કે મોટી ફિલ્મ્સ જેટલું
મોટી ફિલ્મ્સ પણ એટલું બિઝનેસ નથી કરી શકતી. સો આઈ થિંક ઇટ્સ બિકોઝ ઓફ ધી ઓડિયન્સ, કારણ કે આજના જનરેશનમાં ઓડિયન્સ એટલી વધારે સ્માર્ટ થઈ ગઈ છે કે એમ લોકોને કાંઈ પણ તમે આપશો દે વિલ નોટ એક્સેપ્ટ ઇટ, દે વોન્ટ થિંગ્સ which makes sense, which relates to them. બાળપણની એવી કોઈ યાદ, ફેમિલીની એવી કોઈ યાદ જે આજે પણ તમારા મનમાં છે, જે તમને હસાવે છે કે રડાવે છે, એવી કોઈ એક? તો હું પપ્પાની ફેવરેટ હતી, મમ્મીથી બહુ માર ખાધી છે એન્ડ વાઇસ વર્સા. મારી મોટી બહેન છે, મમ્મીની ફેવરેટ હતી ને પપ્પાની બહુ માર ખાધી છે, તો બેલેન્સ થઈ જતું હતું એવી રીતે. સો બહુ એટલા ઇન્સિડન્ટ્સ છે જે નાનપણના. સો આઈ રિમેમ્બર વન ઇન્સિડન્ટ આઈ ટેલ યુ, કે સમર વેકેશન્સની અંદર તો અમને રોજના જ અને મમ્મી એક રૂપિયો આપતી હતી, તો 50 પૈસેમાં ના અડધા કલાક માટે સાયકલ રેન્ટ ઉપર મળતી હતી. તો હું અને મારી બેન એવરી ડે વી યુઝ ટુ ગો, તો એક રૂપિયો આપતી હતી એક કલાકના સાયકલ માટે. તો હું અને મારી બેન 50-50 પૈસાના અડધા અડધા કલાકની સાયકલ લેતા હતા અને જે બીજા 50 પૈસા હતા એના અમે લોકો વરિયાળી ખાતા હતા. સો દેટ ઇઝ સમથિંગ દેટ વિલ ઓલવેઝ સ્ટે વિથ મી. પણ 15 વર્ષની ઉંમરે તમે એક્સ્ટ્રાઝમાં કામ કર્યું, તો શું એ ફિનાન્શિયલી તમે સ્ટેબલ એટલે ઇન્ડિપેન્ડન્ટ થવા માંગતા હતા કે શું, કે એમ જ ઈચ્છા? ના, ઇટ વોઝ સિમ્પલ, આમ જ 10th એક્ઝામ્સ પાસ થઈ ગઈ, વેકેશનમાં શું કરવું છે. સો વી ગોટ અ કોલ કે આવું શૂટિંગ છે, સો આઈ જસ્ટ સેડ કે લેટ્સ ટ્રાય ઇટ આઉટ એન્ડ વી વેન્ટ ફોર ધ શૂટ એન્ડ વી ગોટ પેડ 700 પર ડે. હવે 700 રૂપિયા એ 14 યર્સની ઉંમરમાં તો બહુ થઈ ગયું ને. બટ એક ચીજ છે કે મને ક્યારે પણ કોઈ પણ પેમેન્ટ્સ મળી છે, મેં આજે પણ હું મારા મમ્મીના હાથમાં આપું છું. લાઈક ઇવન ટુડે ઇફ આઈ નીડ સમ મની, આઈ ગો ટુ માય મધર એન્ડ આસ્ક કે મને આટલા પૈસા જોઈએ છે, પ્લીઝ આપો. સલમાન ખાને ઘણા લોકોને બ્રેક આપ્યો છે, પણ તમે એક એવી વ્યક્તિ છો કે આજે પણ તમારું એમની સાથે ફ્રેન્ડ તરીકેનું રિલેશન બહુ જ સારું છે, તો એક શું બોન્ડ છે જે તમને અને સલમાનને હજી પણ, કારણ કે હમણાં પણ એમને તમારી ફિલ્મ માટે પણ ટ્વીટ કર્યું, તમને ઓલ ધ બેસ્ટ કીધું છે, તો એ શું બોન્ડ છે તમારી? ફર્સ્ટલી તો હું કહીશ કે હું બહુ ફોર્ચ્યુનેટ છું, કારણ કે સારા લોકો સાથે તમારું જર્ની કન્ટિન્યુ કરો એ એટલું પોસિબલ નથી હોતું. ત્યારે બહુ અપ્સ એન્ડ ડાઉન્સ આવે બધાના લાઈફમાં, તો હું બહુ ફોર્ચ્યુનેટ છું એ મામલામાં. અને સેકન્ડલી જે તમે બોન્ડની વાત કરો છો, અગર એ બોન્ડનું કોઈ નામ છે, કોઈ ડેફિનેશન છે, તો હું તમને આપી શકું. પણ તમે કોઈને પણ પૂછશો એ બોન્ડ, ઇટ ઇઝ જસ્ટ કોલ્ડ અ બોન્ડ. યુ શેર અ કેમિસ્ટ્રી વિથ અ પર્સન, દેર ઇઝ એન, સો વેન ધ પર્સન સ્ટાર્ટ્સ અન્ડરસ્ટેન્ડિંગ યોર સાયલેન્સ, દેટ્સ વેન યુ નો દેટ ઇટ્સ ફોર રિયલ. અને એ જ છે મારું એમની સાથે, દેટ આઈ અન્ડરસ્ટેન્ડ હિઝ સાયલેન્સ, હી અન્ડરસ્ટેન્ડ માય સાયલેન્સ. So what do you like most about Salman Khan? That he is very understanding. I mean, he doesn't really need words to understand what a person wants. He'll just see your face and he'll understand. તમને શું લાગે છે, સક્સેસ એ લક પર આધાર રાખે છે કે ટેલેન્ટ? બેઉ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જે નવા લોકો આવે છે અને સ્પેશિયલી ગુજરાતથી આવે છે, કારણ કે મુંબઈ એમના માટે આખો એક અલગ કલ્ચર જ અલગ છે, તો એમના માટે તમે કંઈક મેસેજ આપવા માંગતા? પેશન્સ બહુ જરૂરી છે આની અંદર, કન્સિસ્ટન્ટ રહેવું બહુ જરૂરી છે. આઈ મીન હું પોતે 14 વર્ષથી કામ કર 14 વર્ષની હતી ત્યારથી કામ કરું છું, તો આઈ મીન જસ્ટ ગો વિથ ધ ફ્લો, ડોન્ટ સ્ટોપ ડુઈંગ ધ હાર્ડ વર્ક, બિકોઝ ક્યારે ને ક્યારે તમને પે ઓફ જરૂર કરશે. તો ડોન્ટ લૂઝ હોપ, દેટ ઇઝ વન થિંગ દેટ આઈ રિયલી નીડ ટુ ટેલ યુ ગાઈઝ, હુ એવર ઇઝ ટ્રાઇંગ ટુ કમ ટુ મુંબઈ એન્ડ જોઈન ધીસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. Do not lose hope and do not lose the faith in yourself. તમે લાઈફના કોઈ પણ ફિલ્ડમાં જતા રહો ને, અગર તમારી કન્સિસ્ટન્સી નહીં હોય, અગર તમારું જુનૂન નહીં હોય એ ચીજને હાસિલ કરવા માટે, તો તમે ક્યારે નહીં પહોંચી શકો તમારા ફિનિશ લાઇન સુધી. તો એ બહુ જરૂરી છે, તમારો જે ગોલ છે એ બહુ ફોકસ્ડ હોવો જરૂરી છે એની અંદર. સો એટ કોઈના નસીબમાં 4 વર્ષમાં રિઝલ્ટ આવી જાય, તો કોઈના નસીબમાં 14 વર્ષ લાગે છે, બટ રિઝલ્ટ આવે છે જરૂર.